हेलो फ्रेंड्स, आज हूँ तमारा माटे काठियावाड़ी पारंपरिक वनगी डुंगळी नू खारू के रीते बनावानू एनी रेसिपी लईने आवीशु। तो चालो मित्रों, वधारे वार ना करता आ रेसिपी करो मारा जोड़े मारा किचन मा। मित्रों, आज आपणे डुंगळी नू खारू बनावी रह्या छे, ए माटे नॉनस्टिक पेन मा तेल गरम करवा माटे मूक्यू छे। अहींया मैं 3-4 चमचा तेल नो उपयोग कर्यो छे। तेल हवे आपणे सरस गरम थई गयु छे। हवे आपणे एमां राई नाखीशुं, 1/4 teaspoon हींग नाखीशुं। तो राई आपणी सरस तड़तड़ी गई छे। हवे पछीथी आपणे एमां 5-6 डुंगळीने आ रीते लांबी लांबी कापी लेवानी छे। लांबी काप्या बाद आपणे हवे तेलमां नाखी दईशुं। तो आ डुंगळीने तमारे मीडियम गैस उपर सारी रीते साधड़ी लेवानी छे। डुंगळीने तमारे सॉफ्ट थाय त्यां सुधी सातळता रहेवानुं छे। मित्रों, आपणी डुंगळी आ रीते बधी छूटी थई जशे 3-5 मिनिटमां। तमे जोई शको छो आ डुंગળીને તમારે ગોલ્ડન બ્રાઉન નથી કરવાની, આ રીતે સોફ્ટ થઈ જાય પછી આપણે હવે એમાં આ રીતે ઝીણું સમારેલું લસણ લઈશું। અહીંયા મેં 8-10 કળી લસણની લીધી છે। 4-5 ઝીણા સમારેલા લીલા મરચા, 1/2 teaspoon હળદર, 1-1.5 teaspoon ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। મસાલા નાખ્યા બાદ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। ત્રણ થી પાંચ મિનિટ માટે આપણે એને કવર કરીને આ રીતે મૂકીશું। ગેસની ફ્લેમ લો કરવાની છે। 3 મિનિટ બાદ આપણે ઢાંકણ કાઢી લઈશું। હજુ એમાં મિત્રો લાલ મરચું નાખવાનું બાકી છે। લાલ મરચું તમારે છેલ્લે નાખવાનું। 1 ચમચી જેટલું લાલ મરચું નાખીશું અને 1 ચમચી જેટલું તેલ નાખવાનું છે ફરીથી। મિત્રો, આ શાકમાં તેલનું પ્રમાણ જરા વધારે હોય છે પણ ખાવામાં તો એટલું જોરદાર અને ટેસ્ટી લાગશે ને મિત્રો। આ ખાર્યું તમે જુવારના રોટલા જોડે ટ્રાય કરજો મિત્રો, ખાવાની તમને એટલી અફલાતુન મજા આવશે। છેલ્લે આપણે ઝીણા સમારેલા લીલા ધાણા નાખવાના છે। પારંપરિક અને સરસ મજાનું ડુંગળીનું ખાર્યું મિત્રો તમારા માટે તૈયાર છે। આ વિડીયો જોયા બદલ તમારો ઘણો ઘણો આભાર। આવતા વિડીયોમાં આવી સરસ મજાની રેસીપી સાથે ફરીથી મળીશું। ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો।